ત્રણ કાળા કૃષિ કાયદા રદ કરવા માટે ચોટીલાથી દિલ્હી સાયકલ યાત્રા. હરેશભાઈ પૂજારા દિલ્હી રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવશે. સાયકલ પર દિલ્હી પહોંચશે. દિલ્હી મુકામે છેલ્લા 9 મહિનાથી ચાલતા આંદોલન 5 સપ્ટેમ્બર મુઝફ્ફરનગરમાં ખેડૂતોની મહાપંચાયત ભરવાની છે. મેદાન ખેડૂતોથી ઉભરાશે. કેન્દ્ર નિયંત્રણ કાળા કૃષિ કાયદા રદ કરવા માટે ખેડૂત આગેવાન હરેશભાઈ પૂજારા ચોટીલા માન ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરી સાયકલ દ્વારા દિલ્હી રાષ્ટ્રપતિ ભવન પહોંચશે. રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપશે. આ કૃષિ કાયદા રદ કરવા બાબત રજૂઆત કરવામાં આવશે. ગુજરાતના ખેડૂતો વતી આ લડતને સમર્થન આપશે. છેલ્લા 9 મહિનાથી ખેડૂતો દિલ્હી બોર્ડર ઉપર આંદોલન ચલાવી રહ્યા છે. રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાતના અને સાંતલપુર તાલુકાના પ્રમુખ એવાન હરેશભાઈ પૂજારા ચોટીલાથી દિલ્હી મુકામે સાયકલ યાત્રા માનસવાર આજે ચોટીલાથી પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં અનેક ખેડૂત આગેવાનોએ હાજરી આપી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા કિસાન કોંગ્રેસ ઉપપ્રમુખ નવીનભાઈ પૂજારા, ભરતભાઈ કમેજરિયા સહિત અનેક આગેવાનોએ હાજરી આપી હતી, જેમાં ચોટીલાથી આજે સાયકલ યાત્રાનું પ્રસ્થાન કર્યું હતું. રામકુભાઈ કરપડા મૂળી. આપણે સૌ જાણીએ છીએ કે તબક્કાવાર ગુજરાત સરકાર જેમ જેમ કોરોનાની પરિસ્થિતિમાંથી આપણે બહાર આવતા જઈએ છીએ, એ પ્રકારે સૌથી પ્રથમ ધોરણ 10 અને 12 અને પછી 9 આ રીતે ઉચ્ચતર માધ્યમિકના વર્ગો અને શૈક્ષણિક કાર્ય ધીમે ધીમે ફિઝિકલ અને સ્થાનિક ચાલુ થાય એ બધા જ પ્રકારના પ્રયત્નો સરકાર દ્વારા લેવાઈ રહ્યા છે. અને એ પ્રકારે ધીમે ધીમે જેમ જનજીવન બધા જ પ્રકારે સામાન્ય બનતું જાય છે ત્યારે આજે આપણે ગુજરાતમાં જાણીએ છીએ મુજબ ખૂબ જ અલ્પસંખ્યામાં હવે કોરોનાના કેસો એક્ટિવ કેસો તરીકે રહ્યા છે. સાથે સાથે આપણે ગુજરાત સરકારને પણ એટલા જ અભિનંદન આપવા જોઈએ અને વહીવટીતંત્રને આપણા પ્રજાજનોને પણ કે પ્રજાએ ખૂબ જ સાથ સહકાર આપી અને ગત 2 મહિના દરમિયાન અને ખાસ કરીને ઓગસ્ટ મહિના દરમિયાન પણ ખૂબ જ વિક્રમજનક આપણા પ્રજાજનોએ વેક્સિનના જે કંઈ ડોઝ લેવાના હતા એ વેક્સિન ખૂબ જ મોટા પ્રમાણમાં અને આજે 18 વર્ષથી ઉપરના જે કંઈ 70% લોકો ગુજરાતને વસ્તી ધરાવતા પ્રથમ ડોઝ લઈ ચૂક્યા છે. બીજો ડોઝ પણ સારા એવા પ્રમાણમાં લોકો લઈ રહ્યા છે અને ગુજરાત ખૂબ જ ઝડપથી વેક્સિનમાં આપણે અગ્રહરોળમાં સ્થાનમાં આવશે. ત્યારે આ પ્રકારે જે કંઈ શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું છે ત્યારે આપણા દરેક વાલીજનોને પોતાના બાળકો સંતાનોને જ્યારે મૂકવામાં આવે ફિઝિકલી જે કંઈ સ્કૂલમાં ભણવા માટે થઈ તો સાથે સાથે વાલીગણ અને શિક્ષકગણ એ પણ પૂરતી કાળજી રાખે અને કોઈ પણ જ્યારે વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ ભણવા આવતા હોય ત્યારે કોઈ પણ સામાન્ય રીતે પણ કોઈ એક વિદ્યાર્થીને એવા લક્ષણો જણાતા હોય તો પણ એના પ્રિકોશન લઈ અને એની સાવચેતી રાખે અને આ શૈક્ષણિક કાર્ય આપણે સ્વાભાવિક જાણીએ છીએ મુજબ રેગ્યુલર થઈ જાય તો શિક્ષકોને પણ અને બાળકોને પણ યોગ્ય પ્રકારનું પૂરતા પ્રમાણનું શિક્ષણ મળે અને આપણી જે કંઈ શૈક્ષણિક ઉચ્ચતર પ્રગતિ કરવામાં સરકાર સાથે પ્રજાજનો અને વાલીઓને પણ આપણે એટલો જ સાથ સહકારની અપેક્ષા રાખીએ છીએ અને આ પ્રકારે આવનારા દિવસોમાં આ શિક્ષણને બાકીના વર્ગો શરૂ કરવામાં પણ વાલીગણ એ સહકાર આપશે એવી અપેક્ષા અસ્તુ.